કેમ છો મિત્રો, મજામાં છો ને? કેવું ચાલે છે બધાનું ભણવાનું? એકદમ સરસ, બરાબર. ચાલો, ગુજરાતીમાં આજે આપણે એક આગળ મૂળાક્ષર નવો શીખીશું, જેનું નામ છે અડ. તમારે શું બોલવાનું છે? અડ બોલવાનું છે. શું ઉચ્ચાર કરવાનો છે? અડ, બરાબર છે મિત્રો. તો જુઓ, હું તમને આની અંદર બતાવી દઉં કે અડ કેવો હોય. જુઓ, આ છે આપણો મૂળાક્ષર અડ. હવે અડથી શું થાય? તો આ શું છે? અત્યારે તો તમે બધા વારે ઘડીએ હાથ ધોવો છો, ધોવો છે ને? તો જે પાણી આવે છે શેમાંથી આવે છે? શું કહો છો તમે આને? નળ, બરાબર. તો ન અડ. હવે આપણો મૂળાક્ષર કયો છે? અડ છે. તો અડથી નળ થાય. અને જુઓ, આ શું છે મારી પાસે? તમને બધાને ખબર છે. જુઓ, અહીંયા જુઓ, આ જોશો એટલે તમને ખબર પડી જશે કે શું છે. જુઓ, મારી પાસે શું છે? કેળા છે, પછી સંતરા છે, સફરજન છે, પછી આ શું છે? અનાનસ છે, પછી તરબૂચ છે. તો આ બધાને શું કહેવાય? ફળ કહેવાય. યાદ આવી ગયું? તો ફળની અંદર પણ ફ પછી તમે જે મૂળાક્ષર લખો તે કયો લખશો? અડ, બરાબર. જુઓ, આ છે ને ફળ, ફળની ટોકરી છે. તો ફ અડ. હવે જુઓ, હું તમને લખતા શીખવાડું. તો પહેલાં આપણે રેતીમાં લખીશું. તો અડ કેવી રીતે લખવાનો છે મિત્રો? તો આમ કરી, તમારે આમ કરી આમ ઉપર જઈ નીચેથી વળાક વાળી અને આમ નાનો એવો વળાક વાળી દેવાનો છે. તો આ બની ગયો આપણો મૂળાક્ષર અડ. હવે જુઓ, હું તમને બુકની અંદર લખતા શીખવાડું છું. તો બુકની અંદર તમે કેવી રીતે લખશો? તો આમ કરી અને પછી તમારે આમ ઉપર જવાનું છે, પછી નીચે અહીંયાથી નીચે આવી અને પછી થોડોક ટર્ન આપી દેવાનું છે. તો આ બની ગયો આપણો મૂળાક્ષર અડ. ન અડથી નડ, અડથી ફળ, એવું તમારે બોલીને લખવાનું છે અને મને ફોટો સેન્ડ કરી દેવાના છે, બરાબર છે મિત્રો? આવજો.